પોલીસ સ્ટેશનમાં અમારા ને અમારા છોકરાને બોલાવી અને એના જવાબ પૂછે છે. અમને શક છે, એને નહીં પૂછતા. મારા છોકરાને જાફોટ મારી દીધી એટલે મેં પોલીસ સ્ટેશન બી કરવાનું ના પાડ્યું મારા ઘરમાં. ગાંડા સાબિત કરવા માટે ગાંડા હોસ્પિટલમાં બોલાવે છે. આ દિન સુધીમાં એમને કોઈ પણ જાતની તપાસ કરી નહીં, કોઈ પણ ગુનો દાખલ કર્યો નહીં. અને ઉપરથી જ્યારે આ લોકો કહેવા માટે જાય છે તો એમને આ ત્રણે ચારને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને એની સારવાર કરાવે છે. સલાટવાડા માળી મોલ્લામાં રહું છું. મારા ઘરમાં ચોરી થઈ છે. 26 તારીખે અમે મારી જેઠાણીના ગળા ભર્યા ને 6 માસીના, તો ત્યાં ગયેલા ઘરવાળા બધા. એ દિવસે મેં તારું મારીને તિજોરીમાં જોઈને ગયેલી. 7મા મહિનાની 12 તારીખે મેં ખોલ્યું. ગોરોના દિવસે મેં છોકરીને ઝાંઝરી પહેરાવા, તો અંદર કોઈ રકમ મળી ના મને. તો મેં પોલીસ સ્ટેશન ગઈ. પોલીસ સ્ટેશનમાં અમારા ને અમારા છોકરાને બોલાવી અને એના જ જવાબો પૂછે છે. અમને શક છે, એને નહીં પૂછતા. એને નહીં બોલાવતા, એને કશું નહીં કરતા. મારા છોકરાને જાફોટ મારી દીધી એટલે મેં પોલીસ સ્ટેશન બી કરવાનું ના પાડ્યું મારા ઘરમાંથી. તો ક્યાં આપણા જ ઘરના મારે છે આપણી વસ્તુ ગયા પછી, એ મને નહીં ખબર. અંદર એવી રીતે માનસિક ત્રાસ આપે છે. ગાંડા હોસ્પિટલમાં બોલાવી બોલાવીને જવાબો પૂછે છે અમને. આનું આ ચિત્ર હું છે અંદર તો કશું હોય ના ચિત્ર. ગાંડા સાબિત કરવા માટે ગાંડા હોસ્પિટલમાં બોલાવે છે એ પોલીસવાળાઓ. કરનારા જોડે મળી ગયું હોય ને એવું લાગે છે. આશરે 30-31 લાખની છે. જૂના જમાનાનું સેટ હતું. 3 જોડી કંગન હતા, 3 છોડા હતા, ઝાંઝરો 4-5 જોડી હતી, 6 હતા જેડા 500 ગ્રામના, ઝુમ્મર એક જ વાર આવ્યા છે. મને તો કઈ વાત જ નહીં કરતા એવી કોઈ. અમે કરીએ છીએ, અમારું કામ અમે કરીએ છીએ, એવું જ. ના, FRI નહીં ફાડતા. હા, મેન્ટલની ટોર્ચર કરે ને તારો વર્ગ ગાંડો છે એવું કહે છે. એવું આશા રાખે કે અમને ન્યાય આપે, અમને ચોર બતાવે, હોધી બતાવે. દીકરાને પણ મારતો હતો? અમારા છોકરાને લપ્પડ મારી દીધી. માનસિક, એને માનસિક જ છે બીમારી. એ ગોળીઓ પીને ઝૂંઘે છે. એને બોલતા ચાલતા આવડતું નહીં એટલું બધું. કોઈને કેવો જવાબ આપવાનો એ નહીં આવડતું. મુદ્દો હશે 30-35 તોલા સોનું, 2-3 કિલો જેવું ચાંદી. તિજોરીમાંથી જે મૂકેલા દાગીના જણાયા નહીં, ન જણાયા એટલે તાત્કાલિક એ લોકો આ લોકો બધા જ અહીં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જાય છે. અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જઈ અને એ પોતાની કાયદેસરની ફરિયાદ લખાવે છે. અહીંના ફરજ પરના જે જમાદાર હતા એ જમાદારે ફરિયાદ લખી, અને જમાદારે ફરિયાદ લખ્યા પછી એમને કહ્યું કે PI સાહેબ આવ્યા પછી અમે તમારી ફરિયાદ ડ્રાફ્ટિંગ કરીશું અને તમારી ફરિયાદ ત્યાર પછી અમે દાખલ કરીશું. તમે અત્યારે ઘરે જાઓ એમ કરી કાઢી મૂક્યા. ત્યાર પછી 2-3 દિવસ થયા તેમ છતાં પણ એમને ફરિયાદ દાખલ ના થઈ અને નકલ આપણને ના મળી. એટલે આપણે બીજે ત્રીજે દિવસે એ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા અને PI સાહેબને જાતે, દેસાઈ સાહેબને જાતે મળ્યા. અને દેસાઈ સાહેબને જાતે મળ્યા પછી દેસાઈ સાહેબ કહે કે તમારા અમને ફરિયાદની શું જરૂર છે, તમારી ફરિયાદની જે તપાસ છે એ વુમન PSI ચૌધરી સાહેબ કરી રહ્યા છે. અને એમ કીધું ત્યાર પછી 3 પોલીસના માણસો ખાનગી ડ્રેસની અંદર પોતા એમના ઘરે આવ્યા છે. ચોરીવાળી જગ્યા જોઈ અને જતા રહે છે. આજ દિન સુધીમાં એમને કોઈ પણ જાતની તપાસ કરી નહીં, કોઈ પણ ગુનો દાખલ કર્યો નહીં. અને ઉપરથી જ્યારે આ લોકો કહેવા માટે જાય છે તો એમને મેન્ટલ હોસ્પિટલમાં એમના ઘરના 2 છોકરાઓ, એમને ઘરથી એમની મિસિસ અને દિનેશભાઈ, આ ચારે ચારને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને એની સારવાર કરાવે છે. અને સારવાર કરે આજે 2 મહિના થઈ ગયા. ફરિયાદ આપીએ ત્યાર પછી અમારો શું તો કે 31 સાથે અમે લેખિત પોલીસ કમિશનર સાહેબને અને કારેલીબાગ PI સાહેબને લેખિતમાં 20,91,000ની ચોરી થયેલાની, ઘડફોડ ચોરી થયેલાની ફરિયાદ અમે 454, 457, 380 મુજબ અમે ફરિયાદ લેખિત આપી. તેમ છતાં પણ કોઈ ગુનો દાખલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી. અને અમોને કારેલીબાગ પોલીસ સ્ટેશનની પોલીસ ઉપર કોઈ ભરોસો હવે રહ્યો નથી.
જેથી બે મહિના જેવાનો માત્ર સમય ગતો રહ્યો છે, જેથી અમારે હવે અમારી જે ફરિયાદ દાખલ કરી અને ક્રાઇમ બ્રાન્ચને તમે સોંપો અને અમારે તાત્કાલિકના ધોરણે આ એને ચોર સુધી પહોંચે પોલીસ અને અમને એના મુદ્દામાં અમને પરત મળે.